તો આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ છે વિટાચેટ ઓરેન્જ ડ્રિંક જોડે, એન્ડ ત્યાર પછી મેં કરી રહી છું મારું મેડિટેશન. સો મેડિટેશન સેશન બી કમ્પ્લીટ કરી એન્ડ મેં કરીશ મારું રીડિંગ સ્ટાર્ટ. મેડિટેશન આપણા માટે બહુ જ જરૂરી છે. જ્યારે તમારો કોઈ ગોલ હોય, કોઈ વસ્તુ અચીવ કરવા માગતા હોય, ત્યારે મેડિટેશન કરવું બહુ જરૂરી છે. કેમકે મેડિટેશન કરવાથી તમારા ભટકતા મનને કાબૂમાં લાવી એન્ડ એકાગ્રતા જાળવી શકશો, જેથી કરીને તમારું મન એકાગ્રચિત થઈ એન્ડ કોઈ બી વસ્તુ પર ફોકસ કરવી હશે તો તમે કરી શકશો. સો આમના માટે મેડિટેશન બહુ જ જરૂરી રહેશે. સો ફાઇનલી મારું મેડિટેશન સેશન બી કમ્પ્લીટ કરી એન્ડ મેં હવે જઈશ સ્ટડી ટેબલ પર. સો ફાઇનલી મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ ત્યાર પછી મેં મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો આજના દિવસની શરૂઆત મારી કંઈક આવી જ થઈ છે એન્ડ આજે છે સન્ડે. સો મોર્નિંગમાં તો અમે લોકો રનિંગ વર્કઆઉટ કરવા ગયા નથી કેમકે સન્ડે છે. સો રેસ્ટ કરીશું આજે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ આઈ હોપ કે બધાની તૈયારીઓ બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ મેં બી અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ મેં બી અત્યારે કરી દઈશ મારું રીડિંગ સ્ટાર્ટ. સો આજે છે સન્ડે એન્ડ મોર્નિંગમાં રનિંગ કરવા નથી ગયા એન્ડ વીકમાં એકવાર રેસ્ટ લેવો જોઈએ, બટ અમે વીકલી રેસ્ટ કોઈ ફિક્સ નથી કર્યો કેમકે જ્યારે બી જોબ પર જવાનું હોય ત્યારે તો ઓલરેડી અમારે રજા રહેતી જ હોય છે રનિંગમાં. સો અમે લોકો વીકલી રેસ્ટ ડે ફિક્સ નથી અમારો. સો આઈ હોપ કે આજે જોબ પર નહીં જવાનું થાય સાંજે, તો ગ્રાઉન્ડ જઈશું, નહીં તો સ્કીપ થશે. યા ફિર તમે રનિંગ કરી રહ્યા છો તો વીકમાં એકવાર રેસ્ટ લેવો બહુ જરૂરી છે. સો ફાઇનલી અત્યારે મેં બી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. આજે મોર્નિંગ તો રનિંગ કરવા નતા ગયા એન્ડ સન્ડે હતો, સો થોડો રેસ્ટ જ કરી લીધો. મોર્નિંગમાં થોડી લેટ જાગી છું, બહુ જ વહેલી નહીં. સો અત્યારે બેસી જઈશ મારું રીડિંગ કરવા. એન્ડ હા દોસ્તો, જ્યારે બી તમે કોઈ બી એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો યા ફિર તમારો કોઈ બી ગોલ છે જે અચીવ કરવા માટે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો લાઈફમાં, ત્યારે નિરાશા આવતી હોય છે કે મેં જે કરું છું આટલું સ્ટ્રગલ કરું છું, આટલી મહેનત કરું છું એન્ડ એન્ડમાં પરિણામ સારું નહીં આવ્યું તો શું થશે? કેમકે જસ્ટ આ જ તો કંઈ લાઈફ નથી. તો એમના માટે બી આપણે તૈયાર રહેવાનું છે કે પરિણામ સારું ન બી આવ્યું તો બી આપણી પાસે ઓપ્શન હોવો જોઈએ કે આપણે આગળ લાઈફમાં શું કરીશું. શું એમના માટે નિરાશ નથી થવાનું, બટ એક તો પહેલાં એ છે કે તમારી મહેનત પર પૂરો વિશ્વાસ, પૂરો ભરોસો રાખી એન્ડ જે ભગવાનને તમે માનતા હોય એમના પર વિશ્વાસ રાખી, એમના પર બધું છોડી એન્ડ મહેનત કરશો, એક દિવસ 100% સક્સેસ મળશે. એન્ડ ફાઇનલી રીડિંગ કરતાં કરતાં મને થોડું બોડી પેઇન થઈ રહ્યું હતું, સો મેં થોડી વાર કરી લઈશ રેસ્ટ એન્ડ ત્યાર પછી મેં જાગીને ફરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ. સો આ તરફ રીડિંગ કરતાં કરતાં ઓલરેડી સમય થઈ રહ્યો છે સાંજનો, સો મેં જઈશ હવે મારા હનુમાનજી દદ્દુને મનાવવા. સો ફાઇનલી મેં બી આવી ગઈ છું મારા હનુમાનજી દદ્દુને મનાવવા. હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ મેં આવી ગઈ છું અત્યારે એક જગ્યાએ જમવા. સો ફાઇનલી મને જ્યારે દાલ બાટી ખાવાની ઈચ્છા થાય ત્યારે મેં અહીંયા જાઉં છું. આ જગ્યા છે હોરનોકે પ્લેસ, અહીંયા બહુ સરસ મળે છે. સો ફાઇનલી મેં બી અત્યારે ત્યાં આવી ગઈ છું જમવા. હે દોસ્તો, અત્યારે વાગી ગયા છે રાતના 12 એન્ડ મેં બી જમીને આવી ગઈ છું, બટ થોડું લેટ જ થઈ ગયું છે. સો અત્યારે રીડિંગ કન્ટિન્યુ નહીં કરું એન્ડ અત્યારે ઊંઘી જઈશ, જેથી કરીને મોર્નિંગમાં વહેલા ઉઠી એન્ડ રીડિંગ કરી શકાય. સો ફાઇનલી આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.